પાંચ બેઠકો ઉપર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી અને પાંચે બેઠકો ઉપર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે અને આજે તેઓ વિધાનસભામાં શપથ ગ્રહણ કરવાના છે. ત્યારે ખંભાતના ઉમેદવાર જે વિજય થયા હતા ચિરાગ પટેલ, તેમની સાથે વાત કરીશું કારણ કે તેઓ આજે શપથ ગ્રહણ કરવાના છે. ચિરાગભાઈ, આજે શપથ ગ્રહણ કરવાના છે, કેટલા વાગે કરવાના છો, કેવું આયોજન? ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે આજે 11 વાગે માનનીય અધ્યક્ષ શ્રીના કાર્યાલય ખાતે શપથ ગ્રહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પેટા ચૂંટણીમાં 5 ધારાસભ્યોએ ચૂંટણી લડ્યા હતા અને 5-5 ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે ત્યારે આજે શપથનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને અમે હવે 11 વાગે શપથ લેવા જઈ રહ્યા છીએ. ચિરાગભાઈ, પક્ષ પલટો આપે કર્યો હતો, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા, શું કારણો એવા હતા કે જેના કારણે તમારે પક્ષ પલટો કરવો પડ્યો ને હવે તમે ભાજપમાં આવી ગયા છો, આજે શપથ લેશો ધારાસભ્ય તરીકેના, હવે સ્થાનિક પ્રજાનો વિકાસ કઈ રીતે થશે? મારા મત વિસ્તારના મતદારોનો સ્પષ્ટ જનાદેશ હતો અને અત્યાર સુધીના ખંભાત વિધાનસભાના ઇતિહાસમાં સૌથી વધુ મતથી ખંભાતના મતદારોએ મને આશીર્વાદ આપ્યા છે અને એ જે આશીર્વાદ આપ્યા છે એમાં આગળ ખંભાતના વિકાસ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને રહીશું અને ખૂબ વિકાસના કાર્યો ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી કરાવીશું. પ્રથમ કામ કયું લેશું વિકાસનું, કારણ કે તમને બેઝિક ખંભાતથી આવો છો એટલે ખંભાતમાં એવા કયા હજુ કામો જે વંચિત રહી ગયા છે, કારણ કે આ કોંગ્રેસમાં એટલે સ્વાભાવિક છે કે સરકાર એ વખતે કામ નથી કરતી એ પ્રકારના પણ આક્ષેપો કોંગ્રેસમાંથી આવતા હતા, પરંતુ હવે આ ભાજપમાં આવી ગયા છો, સૌથી પ્રાયોરિટી કઈ રહેશે કામોની? મારા વિસ્તારમાં આરોગ્યલક્ષી સેવાઓ હોય, શૈક્ષણિક સેવાઓનું હોય, પાણીનું હોય અને ધંધા રોજગાર માટે કે એટલે ઉદ્યોગનું, આવા જે મૂળ પાયાના કામોની જે રજૂઆત કરી અને કામો મંજૂર કરાવવાના છે એ આવનારા સમયમાં સરકારશ્રીમાંથી અમે મંજૂર કરાવીને કરીશું. ચિરાગભાઈ, અંતિમ પ્રશ્ન, તાજેતરમાં લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા છે, એમાં કોંગ્રેસ ફરી વખત જે NDAની જે ગઠબંધન કરીને જે રીતે એ લોકો સીટ હાંસલ કરતી 233, ભાજપ જ્યારે વાત કરીએ તો ભાજપ માત્ર ને માત્ર 244 પર અટકી ગયું હતું, પરંતુ NDA સાથે તેઓએ 292 બેઠકો સાથે જે છે તે 296 બેઠક સાથે તેઓએ સરકાર રચી છે. લાગે છે હવે કોંગ્રેસ ઊભું થઈ રહ્યું છે ને એ સમયે આપણે આ પક્ષ છોડ્યો છે? ના ના, એવું કંઈ હોતું નથી. કોંગ્રેસ ઊભું થઈ રહ્યું છે એવું એ તો આપણા કદાચ વિચારો હોઈ શકે, પણ આજે દેશની જનતાના વિચારોમાં અને રાજકીય રીતે તમે જુઓ આંકલન કરો તો 100 સીટ પર પણ કોંગ્રેસ પોતે જીતી શકી નથી અને એની સામે ભારતીય જનતા પાર્ટી એકલા હાથે 244 સીટ ઉપરથી જીતી છે. એટલે એવું કંઈ વિચારવાની જરૂર નથી કે કોંગ્રેસ ઊભું થઈ રહ્યું હોય અને સાથી દળો એમનું તો ક્યાં કંઈ નક્કી હોય છે, એટલે એવું વિચારવાની જરૂર જ નથી. આવનારા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીની જ સરકાર રહેવાની છે અને આ દેશનો વિકાર ભારતીય જનતા પાર્ટી અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરવાના છે. ચોક્કસ જે હતા ચિરાગ પટેલ, જેઓ ટૂંક જ સમયમાં ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કરશે, ખંભાત બેઠક પરથી તેઓ પેટા ચૂંટણી લડ્યા હતા અને તેઓનો વિજય થયો છે. મહત્ત્વની વાત એમણે એ કરી છે કે તેઓ કોંગ્રેસ છોડીને જ્યારે ભાજપમાં આવ્યા છે એટલે ચોક્કસ તેમના વિસ્તારની અંદર શિક્ષણ અને આરોગ્યના જે પ્રશ્નો પડતર છે તેને લઈને તેઓ વિકાસ કરશે. કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર.